બોલાવાનું કારણ તો ઈ છે બેટે કે એ હે મંદિર મંદિર અને ઇધર કરવાના હે સેવા 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 એટલી કરવાના હે એન પાછ રાખ વયાવાના હે હા તો બોલો ઓલાને હરખા દેખાતા નહી હે એવું કયું ના ઈશારા કરતા હે કે મેરા વાળા હા જઈ એટલે ઇધર સેવા એટલા કરવાના હે હા કે માળામાંથી ધવાડા કાઢવાના હે કાઢી નાખી તો બીજું હું આ તો તું બે હી જતા હે પોસા પગે હા અને હું બે હી જતા હે હોય જાટકી હા બરોબર છે કોઈ પણ આવતા હે તો પેલો મેરો કો જગાડવાના હે જગાડી દે બાપુ કારણ કે ઓણ આપણી નાટ ઉપર થોડા ભી હે એવા દેખાતા હે થોડા ઘણા હા કારણ કે તું મીટિંગ મે નહી આવતા હે એટલે તેરે કો ખબર નહી હે નહી હે બરાબર હે તું બે હી જવાના હે પોસા પગે અને હું બે હી જવાના હે હોય જાટકી હા તો બે હી જા હાલો તો હા ગજાનંદ કી જય હો લાવો હાદી છે કોઈ પાસે હાદી ચાર ભાઈ શિવાજી પીવે હે લાવો લાવો છે વાહ ભી વાહ લાવો ઠાર ની એકાદી હોય ને તો મજા આવે ના ના એમ નમ એમ એમ નમ એમ નમ મારા બાપ આ વાહ હે માવો માવો બાવા નહી ખાતા હે કારણ કે એમાં એનું કારણ છે કે અમે માગી ને બીડી પી અસલ અઘોરી ના પેટ ના થઈ બીડી થઈ ગઈ મોંઘી 20 રૂપિયા જોડી બાકા તો અલગ બીડી કે હું બિચારી જરદો કે હું જાણું અને હું બંધાણી નો દીકરો દોરા હુતી તાણું મૂકો નહી લાવો રાજુભાઈ બાકા લાવો છેલા દેવાપતિ ચાલુ રાખજે ચાલુ છે ગુરુજી હા યાર ઓમ નમઃ શિવાય એને ઘેર ઘેર ધોતિયા શિવાય બેટે ઓ દેવાપતિ ચાલુ હે ને હા હા ચાલુ છે કોઈ ચાંદણ નહી કરવાનો હે ડાઢી હળકી ડુપ્લિકેટ હળકે એનો વાંધો નહી આ થોડી ઘણી ઓરિજિનલ છે ઈ જાય એમ કરતા હેઠો બેહીન જગાવા દે ખબર નતી ગુરુજી તમારી જગ્યા છે
હા તો અવતારીઓ બીજું હું કોઈ પણ આવે એટલે પેલા મને જગાડીએ જગાડી દઉં આલા કિનારી હે ગુરુજી કેદુ ની તમારી ધૂનકી નથી હેમ્બરિયા જવા દો ધૂનકી હા લે જવા દો હા એક કિલો કરે ટાઢું લાગે અને હુકાય પછી તળે એ લાકડી વગરના લોટે જાય તો એ લકી કૂતરા કરડે ભાઈ 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 શાંતિ રાખવાના હે ધોતી નીચે રાખ તારા પાટલા દેખાતા હે ધોતી તૂટી ગઈ છે હવે તમે હા કોક આવ્યું છે કોક આવ્યું હા આવ્યું અટાણે અત્યારે આવ્યું તે પૂછો ક્યાંથી આવે પૂછવું પડશે પૂછવું પડે પાકું સરનામું લેવું પડે હાલો લઈ લો ક્યાંથી આવો ભોકરણગઢથી મહારાજ ક્યાંથી આવો એટલે સુલામાંથી આવે કે ગામથી આવે એમ પૂછ ક્યાં ગામથી આવો ભોકરણગઢથી ભોકરણગઢ ગુરુજી હા ભોકરણગઢથી આવે એ ક્યાં આવ્યું પૂછો મારવાડ મને
બિસ્તર તો ભેળગો જ રાખવો પડે, કઈ ભગવાન થઈ નક્કી ન હોય. અલગ ગિનારી દે મહાકાલે કલકત્તા વાલે ભાંગ મે ઋષિ સચ્ચે રેવે સુલા ભરા રેવે ભંડાર. અલગ ગિનારી બોલો ભક્તરાજ. અરે મહારાજ જી ડાબો હાથ છે ગુરુજી, ઈ ડાબો હાથ છે. તમને એ નથી ખબર સાધુ થયા છો. બોલો ભક્તરા. અરે મહારાજ એનું મંદિર છે. શિવ સમા કોઈ દાતા નહીં વિપદ વિધાનહાર, લજિયા ભોલેનાથ રાખજો ભોલે નંદી કે યશવાસ. એકો ગાડી રસ્તામાં પડી છે, એ કોઈ મહેમાનોને જવા માટે અડસરૂપ થાય છે, એટલે એકો ગાડી જરાક સાઈડમાં લઈ લેજો. બરાબર છે, જે કોઈ ભાઈ નહીં હોય ઇકો ગાડી છે એ ફટાફટ સાઈડમાં લઈ લો, નહીં લેવામાં આવે તો હવા કાઢ નાખવામાં આવશે. નહીં નહીં આ તો ખોટું ખોટું કહું ભાઈ, બીજા હવા કાઢ નાખશે અને ઓલા મારી હવા કાઢ નાખશે. એટલે ઇકો ગાડી નડે ભાઈ ફટાફટ લઈ લેજો. એ તારી ધૂન લાગી ભોળિયા, તારી ધૂન લાગી અરે સખુ ભોલા તમારી ધૂન લાગે, એ ડાક ડમર વાલા તમારી ધૂન લાગી ભોલા, અરે સખુ ભોળા તમારી ધૂન લાગે. Let's go.
મારે મંદિર ને હું કરવું, મેં હમણાં બે ત્રણ બેસી નાખ્યા. અરે સામે શિવજી નું મંદિર દેખાય, એની અંદર કોણ તપસ્વી તપ કરતો હોય એવું લાગે, એ જ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે. તમે અમારા બિસ્તરા ને પાટું માર્યું, તમને ખબર નહી હોય કે આમાં અનમોલ રતન છે, આમાં આમાં મારા ગુરુજી નું ખોપરું હતું. તમે અમારા ગુરુજી ના ખોપરા ને પાટું માર્યું, આ વાજબી નહી, કોઈ વાંધો નહીં, ગુરુ પાસા ઘરી જાઓ. હાથમાં આવી તારો દીકરો હોય, હાથમાં ન હોય કે હું તબે લંબી જાઉં. બહુ સારું કર્યું. અરે કહો દેવેન્દ્ર, અત્યારે તો કોની અંદર બોલાવવાનું કારણ? બાયકા ઇન્દ્ર, ઇન્દ્ર બાયકા, બાબા હટો બોલાવે, ભાંગી નાખું, તોડી નાખું, વીખી નાખું, એમ જ કરે ભાઈ, કોઈને હારતા જ નથી. જો બધું આમ સીધી કાતર જ મારે. છેલ્લા ક્યાંય જાતો નહીં ભાઈ, બાજુ તાર બાપ કૂતરા વીખી નાખશે. માનવી જાગ્યો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે. અરે બ્રહ્મદેવ, આના વિશે આપ જાણતા તો જલ્દી વાત કરો, નહીતર બાપુના ધરતી મસ્તક જુદા. અરે બ્રહ્મદેવ, આના વિશે આપ જાણતા નથી, આના વિશે કોણ જાણે છે? અરે દેવેન્દ્ર, મારાથી મોટા તો વિષ્ણુ તો જરૂર જાણતા છે. હે બ્રહ્મદેવ, વૈકુંઠપતિ વિષ્ણુને સમજી તપો નિંદ્ર હાજર કરો. બોલાવો, હે આજે બ્રહ્મા બોલે વિષ્ણુ આવ જો રે, આજ બ્રહ્મા બોલે વિષ્ણુ આવ જો રે, આજ તમો મંદિર આવ તમો મંદિર, બ્રહ્મા બોલે વિષ્ણુ આવ જો રે.
અરે કહો દે ઇન્દ્ર, અત્યારે તો ફોન માં બોલાવવાનો કારણ ભાઈજા ઇન્દ્ર મંદિર ભાઈજા આગળી જોજો ગાડી રિવિસ લે હે જબજો આ મસ્ત કરે આવ્યા તીવના અરે વિષ્ણુદેવ તમારા ચરણમાં ઇન્દ્રના નમન છે સાંભળો વિષ્ણુદેવ બાર બાર માસ નહીં માન બાર દિવસ રહી ફક્ત સાડા ત્રણ દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના બાંધરાની બાબત હલક ડલક ડોલી રહ્યું છે હે વિષ્ણુદેવ આવો તો કોણ કાળા માથાનો માનવી જાગ્યો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે અરે વિષ્ણુદેવ આના વિશે આપ જાણતો તો જલ્દી વાત કરો નતર હે પાપીના ધરથી મસ્તક જુદા કર જા મસ કરે આયવા તેયું ને આમ કરે કોઈને હારતા જ નહીં અરે દેવિંદ્ર તમારા પ્રયત્ન સાથ કરો આના વિશે હું પણ કઈ ન જાણતો એ સાથ નહીં થાય ભેગા મરશા હોત ખાધા અરે વિષ્ણુદેવ આના વિશે આપ જાણતા નથી આના વિશે કોણ જાણે છે કોણ જાણે હે બોલો અરે દેવિંદ્ર મારાથી મોટા દેવ મહાદેવ તે જરૂર જાણતા હશે મહાદેવ હા એને ખબર છે ઇન્દ્રદેવ આજા આજા એક બાર આજા 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 કેમેરામેન જલ્દી ફોકસ કરો હે વિષ્ણુ દેવા દીદે મોદી મહાદેવ ઘોડિયા નાથે સમિત કો નિદ્ર હાજર કર બોલાવો હે દેવ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે હર હર મહાદેવ યા જો ભગવાન મોદરી આવજો તો કોણ મોજાર વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે હર હર મહાદેવ ઓપન પુનારી શિવ શંકર પધાર્યા સાથે પાર્વતી લો યા ઘોડા આયો પવન નો લેરો ભોળા શંકર મહાદેવ બિહારી જગાયું બીજાય હે ભોળા ગડે કાડુડિયો નાગ ભોળા શંકર નાગ દેખીને બી કુલો કેર હે ભોળા ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા હે લડી લડી લાભુ પાય ભોળા શંકર લડી લડી લાગુ ભાઈ ઘોડા સંકર દેવો ના દુખડા ભાંગો ઘોડા દેવો ના દુખડા ભાંગો હે ઘોડા ઓ પ્રભુ નારી શિવ શંકર પધાર્યા ઓ પ્રભુ નારી શિવ શંકર પધાર્યા ઓ પ્રભુ નારી શિવ હર હર મહાદેવ તમે જરા ચિંતા કરો એ તો મારા લાડુના પ્રેમી ભક્ત છે એને હમણાં સપના રૂપી દર્શન આપી અને દુઃખના નિવારણ કરો એવા ત્રણે દેવ જાવ ત્રિલોકપુરીની મોજાર ઓ ધીરે ત્રણે દેવ જાવ ત્રિલોકપુરીની મોજાર એવા સપનાયા પીને ફોડાના પ્રણય દેવ જાયલા ત્રિલોકપુરીની મોજા જીરે હો પ્રણય દેવ જાયલા ત્રિલોકપુરીની મોજા એવા સપના એ આપીને ભોળાનાથ મળો જો પાર્વતી જાવ કૈલાસપુરીની મોજાર ઓ જીરે પાર્વતી જાવ કૈલાસપુરીની મોજાર એવા સપના પીને ઘોડાના તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો દીનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે જતા જતા
સવાસર ગ્રહ લોતા જજો જળ જમનાને જારે લેતા જજો પ્રભુને જવાડી પછી તમે જમજો પ્રભુના ચરણ પખાડી પછી તમે સ્મરણમાં લેજો અરે રાજા શંકરે કોઈના ઘરે અવતાર ધારણ કર્યું છે ને કરશો પણ તમે આવ્યા તે હારું છું પ્રભુ નગર ઓલા ભાંગી નાખ અરે જારે વાત જારે અરે પ્રભુ તમે એક આશા પાતળો કોટ લઈ લો ભોળાનાથ ની એટલી મોટી જટા હશે કયું શેમ્પુ વાપરતા હશે અરે મહારાજ હું સા ભગવાન શિવજી મને સપના રૂપી દર્શન દીધા આજે દીધું એ રાખો તમાર પાસે અરે એમ નહીં તમારું મંદિર સે મારા વાત તો કરી પડે મહારાજ એ મંદિર અમારું છે સપના થોડા અમારા છે અરે સપના નહીં સપના ની વાત કરું છું દ્વારકા જાઓ દ્વારકા નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે અજમલ રાજા તમે દ્વારકા જાઓ દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે અમારા હું ગોઠણ ભાંગશે ના તમારા દુઃખ ભાંગે તમારા દ્વારકા આવો તો હાલો સવાસર ઘીના લાડવા ખાવા જળ જમનાને જારી એ દ્વારકા ભેગા થઈ તો વાંધો નહીં હાલો બીજું હું હાથે ભલે વાંધો હાલો હાથ પકડી લે અરે એમ નહીં તો તમે તમારી તે નેરો નું મારી રીતે રાજમાં થઈને પછી હવે લાડવા લેવા નહીં સમજ અથવારે જાય શું વાંધો ના ના આનંદ મજા આવે અમારે ભેગા રહ્યો ને તો યોગા થઈ જાય નહીં સાત વારે હે મહારાજ હું મારી રીતે હોય દ્વારકા આપણું સરનામું દઈ દે આ સરનામું આપી દે કદાચ વેલા મોડું થાય તો મારા ફોન નંબર લઈ લો આપી દે લખી લો લખો હા સારું લખો આપી દે પાછલા ડબ્બામાં પીડાય છે અરે મહારાજ ટ્રેન માં નવાય મોડું થાય ફરવું પડે તેની કરતા તમે વાહન ને કેવી શું ગમે વાહન લેવાય ટ્રેન માં અમારે ફાયદો પડે એમાં શું ફાયદો મોડું થાય અમે ટિકિટ નથી કાપતા તડી ના પેટ ના યાદ કાચી મરગતી રાજન હાલિયા રે લોલ